હરિઓમ અંબંધ્ય, મારું નામ આરતી પંચાલ, ચારકોપ ઉપાસના સેન્ટર. નાના મોટા મારી પાસે ઘણા અનુભવ છે, પણ મારા મુખ્ય બે અનુભવ જે છે એ હું અહીંયા શેર કરું છું. એક છે મારા દીકરાનું કોલેજના એડમિશન વખતે. મારો દીકરો કોલેજમાં 12th પાસ થયો, 76% આવ્યા. એન્જિનિયરિંગ કોમાં એડમિશન જોઈતું હતું, પરંતુ ક્યાંય મળતું નહોતું. ભાગમ ભાગ બહુ કરી, છેલ્લો દિવસ, છેલ્લી લાસ્ટ બેચ આવી ગયો તો પણ એને એડમિશન ન મળ્યું. બધે ગઈ, બધે 4-4, 5-5 લાખ ડોનેશન માંગતા હતા. મારી એટલી સગવડ નહોતી, છતાં છેલ્લે પછી અથર્વ કોલેજમાં 4 લાખ માંગ્યા. હું વાત કરીને આવી, મને 3.5 લાખ 3 લાખ કીધું એડજસ્ટ કરવા. હું બસમાં બેઠી વિચાર કરતી હતી કે હવે હું 3-3.5 લાખ રૂપિયા કેવી રીતે કાઢીશ. એટલી બધી આપણે નથી સ્થિતિ કે 3-3.5 લાખ એકી સાથે કાઢી શકીએ. મેં મારા દીકરાને સોમૈયા કોલેજમાં મોકલ્યો હતો. મેં કીધું એકવાર છેલ્લો રાઉન્ડ હતો, મેં કીધું ટ્રાય કરી જો, કાંઈક થાય તો ઠીક છે. બસમાં બેઠી બેઠી હું બાપુને પ્રાર્થના કરતી હતી કે હવે તું જે કરે ખરું, ક્યાં તો તું પૈસાનું એડજસ્ટમેન્ટ કરી દે, ક્યાં તો એડમિશન અપાવી દે. એટલામાં મારા દીકરાનો ફોન આવ્યો સોમૈયામાંથી કે મમ્મી, મને એડમિશન મળી ગયું. મેં કીધું કેવી રીતે, અચાનક કેમ? તો એક જ સીટ બાકી હતી સોમૈયામાં, અને એ છોકરો એન્ડ મુમેન્ટ પર એબસન્ટ હતો જેને એડમિશન મળવાનું હતું. એ એડમિશનના ટાઈમ પર ન આવી શક્યો, અને એનું એડમિશન મારા દીકરાને મળી ગયું. અને મારે વગર ડોનેશને મારે સક્સેસ થઈ ગયું, અને મારું એડમિશન થઈ ગયું. કોઈ પૈસા ન ભરવા પડે, અને મારો દીકરો સોમૈયામાં એન્જિનિયરિંગ કર્યું, અને હમણાં એન્જિનિયરિંગ પાસ કરીને બહાર પણ આવી ગયો છે. એ બાપુની જ કૃપા છે. આવો જ એક મારો બીજો અનુભવ છે. હમણાં રિસન્ટલી, વર્ષ પણ નથી થયું, અમે લોકો ઉદવાડા ગામના છીએ. હું ઉદવાડા ગઈ હતી, મારા મમ્મી પપ્પા મારી સાથે હતા. મારા પપ્પાની ઉંમર 75 અબોવ છે. સારા હરતા ફરતા હતા અને મારા ઘરે આવ્યા હતા ઉદવાડામાં. અને એક દિવસ રાત્રે અચાનક એમને શું થયું, સૂઈને ઉઠ્યા અને ધામ કરીને પડી ગયા. પડી ગયા પછી ઊભા જ નહોતા થઈ શકતા હતા. અમે બધાએ કોશિશ કરીને એમને ઉઠાડવાની કોશિશ કરી, પણ ઊઠી નહોતા શકતા હતા. જેમ તેમ કરીને બેસાડ્યા અને ગમે તેમ કરીને સવાર પાડી. સવારે ડૉક્ટર મળે નહીં, ગામ અમારું ગામડું ગામ છે. એમને હું ગાડીમાં નાખી અને 2-3 ડૉક્ટર પાસે, લોકલ ડૉક્ટર પાસે ગઈ, પણ કોઈ ના પાડી. એક ભાઈ મળ્યા જેને મેડિકલ નોલેજ હતું, એમણે કીધું કે પેરાલિસિસનો એટેક કદાચ હોઈ શકે, તું કોઈ પણ હોસ્પિટલમાં લઈ જા. ત્યાંથી ફટાફટ અમે લોકો અમને વાપી હોસ્પિટલમાં લઈ ગયા. વાપી હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં અમને કીધું કે MI કઢાવવું પડશે. MI કઢાવ્યું તો ખબર પડી કે એમને બ્રેઇન હેમરેજ થઈ ગયું છે, અને બહુ સ્થિતિ ખરાબ છે. 24 કલાકનો ટાઈમ છે. મારી હાલત તો એકદમ ખરાબ થઈ ગઈ, કારણ કે મારા ઘરે આવી અને મારા પપ્પાને કાંઈ થાય તો મારું નામ ખરાબ થાય, પ્લસ મને ટેન્શન આવે. મને કાંઈ સૂઝ નહોતું પડતું, હવે હું શું કરું. ડૉક્ટર કે ક્યાં ના છો તમે? મેં કીધું મુંબઈ નહીં છું. તો કે મુંબઈ લઈ જાઓ. પણ મુંબઈ લઈ જવા માટે બહુ રિસ્ક હતું, કારણ કે એમને કોઈ પણ સંજોગમાં ક્યારેક કાંઈ પણ થઈ શકે. કીધું હવે હું શું કરું. મેં બાપુને યાદ કર્યા અને મેં હિંમત કરી અને મેં કીધું હું લઈ જાઉં ગમે તેમ કરીને. ભાઈને, મારા ભાઈને કીધું ગાડી કાઢ, મારા દીકરાને અમે ગાડી કરીને નીકળ્યા. મારી ગાડીમાં બાપુનો ફોટો છે. હોસ્પિટલમાંથી નીકળી ત્યારે મેં બાપુના પગ પકડ્યા હતા. બાપુને કીધું હું જ્યાં સુધી હોસ્પિટલમાં મારા પપ્પાને સુખરૂપે ન પહોંચાડું ત્યાં સુધી તારે ચરણોમાં છું, તારે મારી સંભાળ લેવાની, મારા પપ્પાની સંભાળ લેવાની, કે એમને કાંઈ ન થવું જોઈએ, બાળ વાકો ન થવો જોઈએ. એમને એમ જ એ ઉદવાડાથી વાપીથી નીકળી મુંબઈ સુધી મેં બાપુના પગ મેન્ટલી રીતે પકડી રાખ્યા, એક પાણીનું ટીપું પીધા વગર, કે બાપુ હવે તારે હોસ્પિટલ સુધી પહોંચાડીને એમને ઊભા કરવાના જ કામ છે. હોસ્પિટલ સુધી સુખરૂપે પહોંચી જાય તો પછીનું કામ ડૉક્ટરો કરે, પણ ત્યાં સુધી મારી જિમ્મેદારી છે. એમ કરીને મેં ગાડા 3.5 કલાકમાં અમે લોકો બોમ્બે પહોંચી ગયા. બોમ્બે પહોંચીને ડૉક્ટરે ટ્રીટમેન્ટ આપી, કીધું બધું થઈ જશે, બરાબર છે, નોર્મલ છે. ત્યારે મારે હાથ થઈને મેં બાપુને થેન્ક્સ કીધું કે હવે તું ફ્રી છે. ત્યાં સુધી મેં બાપુને મારા હાથમાં પકડી રાખ્યા હતા કે બાપુ હવે તારા જ આધાર છે, મારી પાસે બીજું કોઈ આધાર નથી. અને આજે મારા પપ્પા સુખરૂપે હાલી શકે છે, ચાલી શકે છે, ઠીક છે, નોર્મલ છે, ઉંમર છે એટલે, પણ એમના ખાતર જ બચી ગયા. કારણ કે જો બોમ્બે જતામાં વચમાં કાંઈ પણ થયું હોત તો મારા ઉપર બહુ મોટી જિમ્મેદારી અને મારું નામ ખરાબ મારી તકલીફ વધી જાત. બાપુ અમને સુખરૂપે હોસ્પિટલ પહોંચાડ્યા, ટાઈમ પર ટ્રીટમેન્ટ મળી અને મારા પપ્પા આજે હરી ફરી શકે છે. અંબંધ્ય નાથ સંવિધમ.